सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावारः सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशमणीयदर्शनम् मन्दहासरुचिराजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજશ્યામ મહારાજની બધા વાલા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિના ચરિત્રોની શુભ કથા સંભળાવી રહ્યા છે બદ્રિકા આશ્રમને વિશે ધર્મદેવ સાથે એમના પત્ની મૂર્તિ તેમજ ઋષિ મુનિઓ ભગવાનની વાતો સાંભળવાની અંદર મસ્ત છે નારાયણ ભગવાનની વાતો સાંભળવામાં ત્યારે દુર્વાસા ઋષિ ત્યાં પધાર્યા દુર્વાસા ઋષિ સભામાં પાછળ આવે છે અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિકથિત દુર્વાસા ઋષિનો અંદરનો કેમેરો હૃદયની અંદર રહેલા ભાવો એને પકડ્યા અને એ જ વાતો ઉત્તમ રાજાને કીધી અને દુર્વાસા ઋષિએ તમામ ઋષિમુનિઓને દુખી દુઃખી કરવાનું સંકલ્પને વિચારોની અંદર છે ત્યાંથી કથાને અટકાવી છે ત્યારે ઉત્તમ રાજાને એ કથા સાંભળીને ઘણો આનંદ થયો એવું આધારાનંદ સમી લખે છે કે વૃતાંતન રૂપ સુની ભય મનહી મગ્ન દુર્વાસા તાકી બાત કુ પૂછન લગે તગ્ન દુર્વાસા અપમાન ભય પીછે સો કહા કીન તેહી કહો મુની બાત સબ તબ પરે મોએ ચીન ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામીને કે છે સ્વામી મને બહુ આનંદ થાય છે આ કથા સાંભળીને દુર્વાસા આવ્યા એ પ્રસંગે શું થયું એ મેં પૂછવા લાગ્યા દુર્વાસાનું અપમાન થયું પછી એમને શું કર્યું હે મુનિ બધી વાત મને કહો મને સાંભળાવીના ચેન પડતો નથી રોચક કથા આવી છે ને ઉત્તમ રાજાને પણ સાંભળવામાં મજા પડી ગઈ છે મસ્ત બની ગયા છે મને ચેન નહીં પડે આગળ શું થયું પછી એ કહો આપણને જેમ થાય છે ને હરિચરિત્ર સાગરની કથા જેવી છે કે આપણને એમ થાય કે આના પછી શું આવશે આના પછી શું આવશે એમ જ ઉત્તમ રાજાને પણ હંમેશા આ મહારાજના ચરિત્રો રૂપી ભોજન નવું ને નવું લાગે છે જેને નવું લાગે ને એને એમ થાય કે આના પછી શું આવશે આ જીવની એવી અવડાઈ છે કે જગતને જૂનું કરવાનું છે એ નવું થતું જાય છે ભગવાનની કથા વાર્તાને ભક્તિને નવી ને નવી રાખવાની છે એ જૂની થતી જાય છે કથા એમ લાગે કે આ તો એની એ જ છે ને ભજનમાં એમ લાગે તા તો એકનું એક જ છે ને ભોજનમાં કોઈ દિવસ એકનું એક લાગતું નથી સંસાર વ્યવહારમાં ક્યારેય પણ જૂનું થતું નથી રોજ નવો નવો ઉત્સાહ એવી રીતે કથા સાંભળવાની અંદર પણ ઉત્સાહી શ્રોતા હોય ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા સંતને વાતો કરવાનો આનંદ થાય ઉત્તમ રાજા કહે છે મને ચેન નથી પડતો આપ મને આગળ કથા સંભળાવું પછી મુક્તાનંદ સ્વામી શ્રીહરિના મુખથી જે પ્રકારે દુર્વાસાના સાપની વાત સાંભળેલી હતી બહુ અગત્યની આ ગ્રંથની આ વાત છે હું વારે વારે આનું રિપિટેશન એટલા માટે કરું છું કે આપણને સ્મૃતિ રહે મુક્તાનંદ સ્વામી વારે વારે એક જ વાત કરે છે કે મેં જે શ્રીહરિના મુખથી સાંભળેલું છે આપણે કેટલા ભાગશાળી છીએ મહારાજના મુખનો મુક્તાનંદ સ્વામીના મુખનો આધારાનંદ સ્વામીની કલમનું એટલે આધારાનંદ સ્વામીના પણ મુખનું જ થયું અને ગુરુજી જેવા મોટા પુરુષની કૃપાથી આપણે બોલીએ છીએ એટલે ગુરુજીના પણ મુખનું જ થયું આટલા આટલા પાત્રો આટલા આટલા મહાન પાત્રોના મુખમાંથી ઉદ્ગારેલી આ વાણી છે આપણે એમાં પાવન થઈએ છીએ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના મુખથી જે પ્રકારે દુર્વાસાના શાપની વાત સાંભળેલી હતી તે જેમ સ્વયં સાક્ષાત દેખી હોય એ રીતે કહેવા લાગ્યા અને દુર્વાસા મુનિનો સાપ પણ સમગ્ર જગતને પાવન કરનારો અને વરદાનરૂપ થયો હતો એ કથા ઘણી જ અનુપમ છે તેને અનુક્રમે હું કહું છું હે ઉત્તમ રાજા દુર્વાસા મુનિનો સાપ પણ જગતને પાવન કરનારો અને વરદાનરૂપ થયો હતો બહુ અગત્યની વાત એ છે મોટા પુરુષ છે એનો કોપ પણ જીવનું સારું જ કરે છે મોટા પુરુષનો આપેલો સાપ પણ જીવનું સારું જ કરે છે દુર્વાસા મુનિનો એ સાપ અને કોપ જો ન થયો હોત તો હું તમે આજે ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે ભજતા હોત આ સંપ્રદાયના પાયામાં ભગવાન શ્રીહરિને આ પૃથ્વી પર આવવાના નિમિત્તમાં દુર્વાસા મુનિ પહેલો નંબર લઈ જાય છે એમના મુખમાંથી વાણી ઉચ્ચારી છે મહારાજે એમને નિમિત્ત બનાવ્યા છે એટલે હે રાજન દુર્વાસા મુનિનો કોપ આખા જગત માટે આશીર્વાદરૂપ થયો છે એ વાત હું તમને કહું છું એ સાંભળો અતિશય દુર્વાસા મહાઘોરા કોપા કઠોરા વચન કઠોરાબત કહતહુ તે હા નૃપતિ તું સુનિયે જો એ હા હે રાજન ક્રોધથી દુર્વાસાની આંખો લાલ લાલ થઈ ગઈ વિકરાળ ભ્રકુટી ચડાવી શરીર ધ્રુજવા લાગ્યું હોઠ ફરકવા લાગ્યા તે ક્રોધ ધર્મ આદિ બધા ઋષિઓના ઉપર જ ચડ્યો હતો આપણા સ્વરૂપ આવા તો નથી થતા ને આપણા હોઠ ફરકતા નથી ને આપણી ભ્રગુટીઓ ચડતી નથી ને આપણે ધમ પછાડા કેટલીક વાર નથી કરતા ને વિચારવું આપણા સાપથી ને આપણા કોપથી કોઈનું સારું થતું નથી જો સારું થતું હોય તો તો વાંધો નથી પરંતુ આપણો કોપ આપણને પણ નુકસાનકારક થાય છે અને બીજા હજારોને નુકસાનકારક થાય છે આપણને પણ એ પાપનું ભાથું બાંધી આપે છે અને બીજાને પણ અનેક પ્રકારના ઉદ્વેગોમાં નાખે છે માટે મોટા પુરુષોના આવા ચરિત્રો છે તો પાવનકારી છે પરંતુ આપણે એમાંથી એ શીખવાનું છે કે ક્યારેય આપણા સ્વરૂપ આવા ના થાય દુર્વાસા ઋષિનું સ્વરૂપ આવું થયું છે પછી તેઓ બધા ઋષિઓ પ્રત્યે બોલ્યા कीने क्रोध में लोचन लाला भ्रकुटि चढ़ाई भय विकराला ध्रुजत तन फर फरते ही होठा धर्म आदि ऋषि पर ही लोठा पीछे सबसे बोले सो बाता तुम मुनि सब हो धर्म के घाता निज मान में भय मस्त गनेरा तुमको भार नहीं को केरा પછી એ ઋષિઓ પ્રત્યે બોલ્યા હે ધર્મનો ઘાત કરનારા મુનિયો આશ્ચર્યની વાત એ છે કે જેને ધર્મનો ઘાત કરવાના એ વાતથી શબ્દને ઉઠાવ્યો છે ધર્મ આદિક ઋષિ પરહી લોઠા ધર્મનો ઘાત કરનારા મુનિયો આવું ઉચ્ચારણ દુર્વાસા ઋષિ કરે છે અને એ સભામાં ધર્મ પોતે બેઠેલા છે આશ્ચર્યની વાત છે દુર્વાસા ઋષિ કહે છે હે ધર્મનો ઘાત કરનારા મુનિયો તમે બધા સાંભળો તમે પોતાના માનથી ઘણા ઉદ્ધત થઈ ગયા છો તમને કોઈનો ભાર નથી તમે પોતાના મનમાં તમને સૌથી સરસ માનો છો અને બીજાને નરસા છો તમને કોઈનું ભાર નથી રહ્યો વજન નથી રહ્યું તમે બધાય અહંકાર અને માનથી ઘણા ઉદ્ધત થઈ ગયા છો અને પોતાના મનમાં તમે બધાઇ કરતા પોતાની જાતને બહુ સારી સમજો છો મન મે માન તબસે સરસાન કુગીનત હો નરસા એસે અભિમાન તોમકો ભારીતા કે ફલ અબ દેખો નિહારી તમે પોતાના મનમાં તમને સૌથી સરસ માનો છો અને બીજાને નરસા ગણો છો આવું ઘણે ભારે અભિમાન તમને સૌને છે માટે આવે એનું ફળ નજરે જોઈ લો આ તો દુર્વાસા મુનિ મુક્ત છે હું વારે વારે એ વાતને એટલા માટે લઉં છું કે જેનાથી જે વાત ઉપર આપણે જવા માંગીએ વાતની અંદર દુર્વાસા મુનિને આપણે ક્યાંય ફિટ ના કરી દઈએ શાસ્ત્રોની અંદરથી મુક્તોના ચરિત્રો એ ચરિત્રોને પોઝિટિવ સમજી અને પોતાના જીવનની અંદર રહેલા નેગેટિવ ગુણોને કાઢવાના છે જ્યારે વ્યક્તિને માન આવે ત્યારે વ્યક્તિને માનમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંતે પ્રકરણનું સત્યાવીશું મહારાજ કે માનમાંથી જ ક્રોધ અને ઈર્ષા પ્રગટ થાય છે ક્રોધ અને ઈર્ષાનું મૂળ માન છે જ્યારે વ્યક્તિને પોતા પ્રત્યે સરસાઈ જનાય હું સૌથી સારો છું અને બીજા બધા નરસા જનાય ત્યારે એને ક્રોધ થાય છે પોતાને વિશે સારાપણાની માનીનતા અને બીજા પ્રત્યેની તુચ્છતા ત્યારે જ વ્યક્તિને ક્રોધ થાય છે કોઈ પોતાથી જેને સમર્થ જાણે છે પોતાથી જેને બહુ મહાન જાણે છે પોતાથી જેને શક્તિશાળી જાણે છે એની ઉપર ક્રોધ ક્યારેય થતો નથી મોટો શેઠિયો હોય અને એ શેઠિયાને ત્યાં એક નોકર કે ચાકર પાંચસો રૂપિયાના પગારે કામ કરતો હોય એ શેઠીઓને ગમે એટલી ગાળો દે છે ને તો એ પાંચસો રૂપિયાના પગાર માટે હા શેઠ હા શેઠ હા શેઠ ક્રોધ થતો નથી પણ એ જ વ્યક્તિને પોતાના ઘરની અંદર પોતાની પત્ની અને છોકરા ચાર જણનું પોષણ કરતો હોય એ પાંચસોના પગારમાંથી જો પત્ની એને ભાવે એવું શાક ન બનાવ્યું હોય જો પત્ની એને ગમે એવી પથારી તૈયાર ન રાખી હોય અથવા તો એને જેવું જોઈતું હોય એવું ના મળ્યું હોય તો તરત ઘરની અંદર એ ક્રોધ કરશે આવા તો આપણા હોઠ ફરકતા હશે આપણે પણ આવી રીતે કેટલી વખત ભ્રગુટીઓ ચડાવતા હોઈશું પણ આપણા ક્રોધે આપણને આપ્યું શું આપણે આપણી જાતને બહુ સરસ માનતા હોઈએ અને બીજાને તુચ્છ માનીએ ત્યારે જ એની ઉપર ક્રોધ થાય નહીં તો ક્રોધ થાય જ નહીં તમે જ્યારે બીજાને મહાન સમજો મને અને તમને એવી દ્રષ્ટિ થાય કે આ મારી સામે જે કોઈ છે એ મારાથી અતિ મહાન છે અરે એવી દ્રષ્ટિ ના થાય અને કદાચ પોતા પ્રત્યે મહાનપણાની દ્રષ્ટિ થાય ને તો પણ એમ વિચાર કરે અમને આગળ વાત આવશે એવો વિચાર કરે આગળ વાત આવશે પરંતુ અહીં કહે છે પોતાના મનમાં સૌથી સરસ પોતાને માને જીવ માત્રને પોતાના ડાપણનું અતિમાન છે એવું શ્રીજી મહારાજ કહે છે વચનામૃતમાં જીવ માત્રને એમ છે હું જે કરું છું એ સાચું છે હું જે બોલું છું એ સાચું છે હું જે માનું છું એ સાચું છે આવું જીવ માત્રને ભાવમાંથી આ પ્રકારનું એક માન છે અને માનના કારણે ક્રોધ ઉપજે છે બીજાને સરસ માનવા પોતાને નરસ માનવા મહાપુરુષોનું જીવન એવું શીખવાડે છે નડિયાદમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી ગયા મુક્તાનંદ સ્વામીએ નડિયાદમાં હરિભક્તો આગળ કથા વાર્તા કરી અને સ્વામી તો વાતો જ એવી કરતા કે સ્વામીની વાતો સાંભળીને જ કુસંગી જીવને પણ મહારાજમાં ભગવાનમાં હેત થઈ જાય આસુરી જીવને પણ મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળે તે દૈવી થઈ જાય ગમે એવો લક ચોરાશીની અંદર રખડી જાય એવો જીવ હોય પણ મુક્તાનંદ સ્વામીની વાત સાંભળે તો એ જીવ ભગવાનમાં ચોંટી જાય અરે કોઈ નરકમાં જવાનું પ્રારબ્ધ કોઈનું હોય એના કર્મ નરકમાં જાય એવા હોય પણ મુક્તાનંદ સ્વામીની વાત જો સાંભળે અને મુક્તાનંદ સ્વામીના હાથમાં એનું કાંડું જાય તો અક્ષર ધામમાં નાખી દે આવા સદગુરુ નડિયાદની અંદર વાતો કરે અને વાતો કરતાં કરતાં હરિભક્તોને છ મહિના સ્વામી નડિયાદ માર્યા અને છ મહિનામાં હરિભક્તોને મહારાજના ચરિત્રો અને મહારાજના સિદ્ધાંતો અને મહારાજના રદગત અભિપ્રાયોથી તૃપ્ત કરી દીધા ત્યાર પછી થોડો સમય થયો એટલે કથા વાર્તા કરવા માટે ત્યાં નિત્યાનંદ સ્વામી ગયા નિત્યાનંદ સ્વામી પણ મહાપંડિત નિત્યાનંદ સ્વામી એટલે શાસ્ત્રોના વેતા શાસ્ત્રોના જાણકાર નિત્યાનંદ સ્વામી ત્યાં ગયા નડિયાદમાં હરિભક્તો આગળ વાતો કરે વાતો કરે પછી વાતો સભા પૂરી થાય ને એટલે હરિભક્તો સ્વામી પાસે બેસે સ્વામી પાસે બેસે ત્યારે નિત્યાનંદ સ્વામી પાસે નડિયાદના હરિભક્તો એમ કે કે સ્વામી મુક્તાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે સાંભળજો નિત્યાનંદ સ્વામી પાસે નડિયાદના હરિભક્તો એમ કે કે સ્વામી મુક્તાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે મોટાની રીત કેવી હોય બહુ મોટા સાધુ છે અને ત્યારે નિત્યાનંદ સ્વામી કે આ બ્રહ્માની સૃષ્ટિમાં હું મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ક્યાંથી લાવું કે એવા તો એકમાત્ર એક જ છે એવા હું ક્યાંથી લાવું બહુ મોટી વાત છે ભગવાનને પામેલા ભગવાનની સાથે રહેલા નિત્યાનંદ સ્વામી પણ જેમ તેમ નહોતા પરંતુ મુક્તાનંદ સ્વામીની વાત જ્યારે સાંભળી ત્યારે કે એવો સૃષ્ટિમાં હું ક્યાંથી લાવું મહાપુરુષોની આવી રીત છે કોઈને પ્રત્યે પણ તુચ્છ બુદ્ધિ ક્યારેય ન કરીએ આ સત્સંગની અંદર જે કોઈ આવેલા છે જે કોઈ છે મારા જ વચનાવતમાં કે કોઈનો સ્વભાવ એવો દેખાય કે આ સત્સંગમાં નથી ચાલે એવો છતાંય પણ એ સત્સંગમાં છે તો એનો બહુ મોટું પૂર્વનું પુનઃ છે બહુ મોટો એને પૂર્વનો સત્સંગનો યોગ છે એની ઉપર ભગવાનની કૃપા છે આવું માનીને પણ એનો ગુણ જ લેવો મનની અંદર જીવ માત્રને આવું ડાપણ છે કે પોતાને સારા માને છે અને સારા જ્યારે પોતાને માને છે ત્યારે જ બીજા આગળ માનની અપેક્ષા રહે છે બીજા આગળ માનની અપેક્ષા રહે છે એના કારણે જ ક્રોધ આવે છે મુક્તાનંદ સ્વામી તો કહે છે હું તો છું નાર તમારી રે તમે ગુણસાગર ગોપાળ દેવ મોરારી રે મુક્તાનંદ સ્વામી કહે છે હું ન ગુની નારી છું એને કોઈ દિવસ એમ ના થયું કે હું બધાથી સરસ છું ક્યારેય સંકલ્પ ના થયો જે બહુ મોટા છે ને એને બીજા પ્રત્યેક હંમેશને માટે બહુ મોટા ગણેશ છે આ બહુ મોટા છે બહુ મોટા છે બહુ મોટા છે બહુ મોટા છે આવું જ માને છે એ જ મહાન થાય છે દુર્વાસા ઋષિ કે છે તમને બધાઈને પોતાના મનમાં તમારી જાતને બધાથી સરસ માનો છો અને બીજાને નરસા ગણો છો આવું ઘણું ભારે અભિમાન તમને સૌને છેનાવેનું ફળ જો હું કોણ છું ખબર છે તમને મેં દુર્વાસા દૂર તું કોવું મોર નમાયા એસે ક્ષમાવર લાવો તબ મેહ શું સમજન છે દુર્વાસા મુનિ તમારી તમે મુક્ત છો પણ જો આવું અમારે વિશે આવે તો અમારું તો કલ્યાણ તો બાજુ પર રહ્યું પણ કેટલા જન્મો ઊભા થઈ જાય મેં દુર્વાસા દૂર હશે કેટલો દૂરથી આવ્યો છું હું દુર્વાસા છું આવ્યો છું છતાં તમે કોઈએ મને માથું નમાવી નમન ના કર્યું હૃદયમાં ક્ષમા રાખું તો ઓહો હું દુર્બુદ્ધિ કહેવા ધન્ય વાત છે ભાઈ આવી સમજણ ના શીખતા આવું કોઈ ના શીખતા કે કોઈ આપણું અપમાન કરે આપણને સન્માન ના દે આ તો દુર્વાસા મુનિ છે આમણે તો મહારાજ બોલાવે છે એમની જીભ ઉપર મહારાજ બોલે છે અત્યારે દુર્વાસા નથી બોલતા શ્રીજી મહારાજ સ્વયં બોલે છે તમને બધા જો તમે મારું આવું અપમાન કરો અને હું તમને ક્ષમા આપું તો તો હું દુર્બુદ્ધિવાળો કહેવા હું તો ઘણો બુદ્ધિવાળો છું હું ગઈકાલે વાત વાંચતો હતો સવારે રાત્રે એટલું હસ્યો છું કે કેવી ઋષિની આ સમજણ કલ્યાણ અર્થે છે જીવોના પરંતુ લગભગ ક્રોધી માણસને આવું જ હોય છે કે હું બુદ્ધિવાળો છું હું જે કરું છે બરાબર કરું છું ક્રોધથી બચીએ બહુ સારા સારા આપણે મોમોક્ષ મોક્ષના માર્ગે ચાલેલા હોઈએ છે ને વાત વાતની અંદર ભઠ્ઠો ટપી જાય આપણો ભઠ્ઠો આમ તપી જાય ધક ધક તો લોઢા જેવો થઈ જાય કંઈક થોડું આપણું ધાર્યું ના થયું કંઈક આપણું આમ આમ આપણે જેવું વિચાર્યું તેવું કોઈ ના કર્યું અને આપણને એમ થઈ જાય કે બસ હવે તો આમ કરી નાખું આમ કરી નાખું ગુસ્સાને પ્રગટ થવાના ત્રણ સ્વરૂપો છે એક સશક્ત અને સબળ હોય ને એ તમારે આમ આ હોઠ ફરકાવે ને આમ તેમ ને બધી તમારે એની ભ્રકુટી ચડી જાય ને શબ્દોના તમારે જાણે જ્વાળામુખી મોઢામાંથી જેમ નીકળતો હોય ને એમ એને શબ્દોના પ્રહારો પર પ્રહારો પ્રહારો પર પ્રહારો કરી દે ને સબળ વ્યક્તિ એને એમ જ હોય કે આ બધા દુર્વાસા ને કેમ થયું કે આ બધા તુચ્છ છે અને હું જ સમર્થ છું એટલે પછી એમ થાય બીજો ક્રોધનું પ્રગટ થવાનું એવું છે કે બહાર કાંઈ મોઢામાંથી જ્વાળામુખી ના પછાડે થોડોક અસમર્થ હોય એટલે બીજું પછાડે એ મોઢેથી જ્વાળામુખી શબ્દ ના પછાડે પણ કાં તો ઠામડા પછાડે કાં તો પગ પછાડે કાં તો કાંઈક બીજું હોય આમથી આમ નાખી દે કાં ટીવી તોડે કાં ટ્યુબલાઇટ તોડે કાં ઘરની અંદર સોફો તોડે કાં અથાણાની બોટલ એક ભગત અમેરિકામાં જ છે એને ઘરવાળાને ઝઘડો થયો અથાણ એની બોટલ લઈને જે ઉછાળી તે બે હજારની કાર્પેટ નવી નખાવાની થઈ અને એ બોટલના કાચને અથાણું સાફ કરવાનો ઉપરથી વ્યાજમાં સેવા મળી ઓલી ઘરવાળી કે તાર કરવું હોય હવે હું કરવાનું નથી એટલે બોલીને ના થાય તો આમ થાય અને ત્રીજો ક્રોધ છે ને પછાડે પણ નહીં બોલે પણ નહીં પણ એનો ચહેરો વિરૂપ થઈ જાય ત્રણ રીતે ક્રોધ વ્યક્તિમાંથી પ્રગટ થતા હોય ને આમ દેખાતા હોય એમાં જ્વાળામુખીવાળો આમ ભયાનક જેમ અચાનક જેમ આ બરફ પડ્યો ને બફેલોમાં એમ અચાનક જ આવે અને અચાનક કેટલું બધું ખેદાન મેદાન કરીને જતો રહે પેલો બીજો છે ને થોડું ખેદાન મેદાન કરે બહુ જાજું ના કરે બહુ ડેમેજ ના કરી નાખે ત્રીજો કંઈક ખેદાન મેદાન ના કરે પણ કોકને ખબર પડી જાય કે વાતાવરણ હળવળે જ ખરું કંઈક પ્રોબ્લેમ છે આટલી ખબર પડી જાય આવો છે ક્રોધ માટે નથી તો દૂર જ રહેવું શ્રીજી મહારાજે એને ઉપમા દીધી લોયાના પહેલામાં ક્રોધ એ તો કસાય આરબ ભાવર વાઘ દીપડો કાળો સર્પ આટલી ડિગ્રીઓ છે લોહ આપણી અંદર જ્યાં શેઠ થતું હોય ત્યાં કરી લેવું આપણી અંદર ક્રોધ છે આપણે ક્રોધ કરીએ છે ખોટે ખોટો કરીએ છીએ કોકના કલ્યાણ અર્થે કરીએ છીએ કે ખોટો કરીએ છીએ આપણા સ્વાર્થ અર્થે આપણી ઇન્દ્રિયોને લાલ લડાવવા માટે આપણું ધાર્યું કરવા માટે જો કરીએ છીએ તો આપણને આટલી ઉપ આટલી ઉપમાઓ મળે છે કસાય આરબ ભાવર વાઘ દીપડો અને કારો સર્પ ભગવાન સ્વામિનારાયણને પ્રેમથી આપેલા આપણને આ બધા ટાઇટલો છે અને આપણી અંદર જો આ ભાવ પડ્યો હોય તો આપણે સ્વીકારવા જ રહ્યા અને પછી આટલું પોતાની જાતને માની અને પછી આપણી જાતને મહાન કે મોટી ને બહુ હમજનવાળા ને બહુ બુદ્ધિવાળા પછી માનવું જોઈએ જો આવો વિચાર આવે ને ભગવાન કે અમારે તો ક્રોધ ઉપર ઘણું વેર છે બહુ વેર છે ભગવાનને ઘરડા અંત્યના સત્યાવીસમાં વચનાઉતમાં કે મહારાજ કે પહેલાં તો અમારે કામ ઉપર વેર રહેતું પણ આવે તો અમારે માન માની જે છે ને એની ઉપર ઘણું ઘણું એની ઉપર હેત ઓછું રહે છે માની અમને દીઠો ગમતો નથી કારણ કે માન છે એ જ ક્રોધ અને ઈર્ષાનું મૂળ છે માટે એનાથી બચવું દુર્વાસા ઋષિ કહે છે હું આટલો દૂરથી આવ્યો ને તમે કોઈએ મને માથું નમાવ્યું નહીં તમને હું ક્ષમા આપું તો તો હું દુર્બુદ્ધિનો કહેવા આવ મેરો નામ સુની નુપસુરરાયા થર થર ધ્રુજત મહાભય પાયા ક્ષમા શાંતિ દુર્વાસા ઋષિ કે છે તમને ખબર છે મારું નામ સાંભળે ને તો મોટા મોટા મુનિઓને મોટા મોટા રાજાઓ છે ને એ બધા થર ધ્રુજવા લાગે છે ને તમે શાંતિથી ઊભા છો મારી સામે વાહ અરે મારી અંદર મારા સ્વભાવમાં ક્ષમા કે શાંતિનો લેશ પણ નથી મારું નામ જ દુર્વાસા છે ક્ષમા તો મારી પાસે ઊભી જ ના રહે શાંતિ મારી પાસે હોય જ નહીં જ્યાં દુર્વાસા ત્યાં ધમાલ દુર્વાસાનો પર્યાય ધમાલ શાંતિ હોય જ નહીં હા આવું છે મારું કામ આપણું વિચારજો આપણે ક્યાંય કોઈ જગ્યાએ જઈએ તો શાંતિ થવી જોઈએ ભાઈ આપણે ઘરમાં પગ મૂકીએ ને ધમાલ થઈ જાય આપણે પાંચ પચાસ માણસ શાંતિથી ભજન કરતા હોય બેઠા હોય ન્યા જઈએ ને ઉદ્વેગ થઈ જાય મહેરબાની કરીને આવા સ્વભાવ આપણા બધાના જ્યાં હોય ત્યાંથી ટાળવા કરોડો કરોડો વંદન છે અનાદિ મુક્ત એવા દાદા ગુરુજીના ચરણોમાં કે જેને જીવનની અંદર ક્યારેય ક્રોધ કર્યો નથી ને કોઈને એની અંદર ક્રોધના દર્શન થયા નથી એવા આપણા દાદા ગુરુજી હતા જેને જીવનની અંદર કોઈ વ્યક્તિએ જેના ચહેરા ઉપર ક્યારેય ક્રોધ જોયો નથી ક્યારે ગમે એવી પરિસ્થિતિ થઈ ગઈ પરંતુ એમને ક્રોધ નથી કર્યો કંઈક મહારાજના એવા મોટા મુક્તો દ્વારા આપણે શીખીએ શું એમના જીવનમાં એમના અપમાન નહીં થયા હોય શું એમના જીવનમાં એમનું ધાર્યું બધું થઈ જ ગયું હશે શું એમના જીવનની અંદર તુચ્છ જીવોએ એમને નહીં જાણ્યા વિના કેટલી પ્રકારના શબ્દાદિક નહીં કીધા હોય શું એમના જીવનમાં એમના વિરોધો કોઈએ નહીં કર્યા હોય મુક્તાનંદ સ્વામીના ગોપાળન સ્વામીને ગુણાદિતાનંદ સ્વામીને જો આ સત્સંગની અંદર ધોઈ નાખ્યા હોય એવા જો એવા આસુરી તત્વો એ વખતે હોય તો આ જ હોય એમાં શું કહેવું પરંતુ મોટા મહાપુરુષો આવા હોય છે હા કોઈ એનાથી એવું ન વિચારે કે મોટા પુરુષોને ક્રોધ કરવો જ નહીં આગળ આવશે ત્યારે હું કહીશ ક્યાં કઈ જગ્યાએ ક્રોધ આપણા માટે દૂષણરૂપ છે પરંતુ જેને જીવોના કલ્યાણ કરવાના છે ને એના માટે એ છે ને એ જીવો માટે ઔષધરૂપ છે આપણા માટે આપણો ક્રોધ વિશરૂપ થાય પણ મોટા પુરુષનો આપણી ઉપર કરેલો ક્રોધ છે એ આપણી માટે ઔષધ છે જેમ દુર્વાસા ઋષિનો ક્રોધ છે એ આપણી માટે આશીર્વાદરૂપ થયો છે આ પૃથ્વી પર પ્રાણી માત્ર માટે દુર્વાસા ઋષિનો સાપ આશીર્વાદરૂપ થયો છે મોટા છે એની અંદર ક્રોધ હોતો નથી ક્રોધને ગ્રહણ કરે છે ક્રોધ હોવો અને ક્રોધને ગ્રહણ કરવો બેની અંદર આસમાન જમીનનો ફેર છે બે ક્રિયા તો સમાન જ દેખાય એક ક્રોધી વ્યક્તિ જેમ થર થર ધ્રુજતો એને બોલતો હોય એમ જ ગ્રહણ જેને કર્યો છે એ પણ પાત્ર તો એવું જ ભજવે છે પરંતુ એક સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને એક સ્વયં એ પાત્ર છે આટલો ફેર છે એકની અંદર ક્રોધ પ્રવેશી ગયો એને ખબર પણ નથી બધું તારાજ કરીને જતો રહ્યો જ્યારે ભગવાનના મુક્તો છે એ જ્યારે ક્રોધને ગ્રહણ કરે છે એ પોતે આખો પ્લાન કરે છે કે આવું કરવાનું જ છે એટલું નક્કી કરીને પછી ક્રોધને બહાર પ્રગટ કરે છે દેખાડે છે ગ્રહણ કરેલું હોય છે એમાં છે નહીં એ કેવી રીતે છે હમણાં પ્રસંગો પાત હું વાત કરીશ આ દેશ મહાપુણ્ય રૂપ અને પવિત્ર છે પુણ્ય પવિત્ર મહાય દેસા સેવત દેવાદી કુનેસા ઇહાં સે પરો સબ મુનિ કાલા ધરો મનુષ્ય તનય કાલા ઇહાં સે પરો સબ મુનિ કાલા ધરો મનુષ્ય તનયઃ કાલા તમે બધા આ દેશ તો મહાપુણ્યરૂપ અને પવિત્ર છે મુનિવરોને દેવતા આદિક આનું સેવન કરે છે માટે બધા મુનિઓનું અહીંથી તત્કાળ પતન થાય વર્તમાન સમયમાં જ બધા મૃત્યુ લોકમાં મનુષ્યના શરીરને પામો અત્યારે જ તમે મનુષ્યના શરીરને પામો એટલે તમે બધાય એને ફરીને પછી કોઈ બ્રાહ્મણનું કે સંતનું અપમાન કરે નહીં મારા સમાન કોઈ સમર્થ નથી લો અભિમાન આગળ કહે છે તમને બધાને અભિમાન છે અને દુર્વાસા ઋષિ કહે છે મારી જેવો કોઈ સમર્થ નથી નર નારાયણ દેવ ભગવાનનો અવતાર ન્યા બેઠા છે નારાયણ ભગવાન એ સભામાં એમ કે છે મારા કરતા કોઈ સમર્થ નથી બીજા ઋષિ મુનિઓ તો સમજ્યા પણ નારાયણ ભગવાન બેઠા છે તો પણ એમ કે છે મારા જેવો કોઈ સમર્થ નથી જીવની આવી દશા થાય છે કોઈ મોટા પુરુષે કૃપા કરીને ઉંદરડીમાંથી બિલાડી બનાવી હોય ને બિલાડીમાંથી કૂતરું બનાવ્યું હોય ને કૂતરામાંથી સિંહ બનાવ્યો હોય એ સિંહને જ્યારે એમ થાય કે આ મોટા પુરુષ કરતાં હું મહાન છું બસ એ ઉંદરડી નારે ફાટી જાય ઉંદરડી નારે એવી દશા થાય જીવને માને કરીને જેના થકી પામ્યો છે એની સાથે પણ બરોબરિયાપણું થાય છે એમ શ્રીમદ સત્સંગી જીવન કે છે બધું જ થાય છે દુર્વાસા ઋષિ વિશે અસમર્થ પુરુષને પણ ભાવના થાય છે હું સમર્થ છું તાકાતવાળો છું આવું થાય છે આવું થાય છે તમે બધા અહીંથી પતન થાવ ફેર એસે ન કરહું કો વિપ્ર સંત અપમાન મોસમ નહીં સમર્થ કહું કહત હું નહીં અજાન જો દુર્વાસા ઋષિ કે છે તમે બધાય કોઈ બ્રાહ્મણ કે સંતનું અપમાન કરે નહીં એટલે તમ તમને ખબર છે મારા જેવો કોઈ સમર્થ નથી હું આ જ્ઞાનથી નથી બોલતો જ્ઞાનથી બોલું છું દરેક ક્રોધીને આવું જ હોય મને બધી જ ખબર છે હું કાંઈ નથી અમજતો એમ મૂરખ કાંઈ નથી અમજતો એટલે જ આમ જેમ તેમ બોલે છે પણ ક્રોધી વ્યક્તિને એ વખતે હામેવાળા બધા જ મૂરખ લાગે અને એક એક બહુ સમજવા જેવું છે કે જ્યારે કોઈ ક્રોધ કરતો હોય ને ત્યારે પાંચ દસ વ્યક્તિ એની આજુબાજુમાં હોય તો એ લોકો શાંત રહે તો ખરેખર બુદ્ધિવાળો કોણ ક્રોધ કરે છે એ કે શાંત રહે શાંત રહે છે એ પરંતુ ક્રોધ કરવાવાળો એવું જ સમજે છે કે આ બધાઈમાં હું જ બુદ્ધિવાળો છું મોહ છે સત્યમાં અસત્યની ભ્રાંતિ જ્યારે જીવને આ માનરૂપી મોહ વ્યાપે છે ને ત્યારે આંધળો થઈ જાય છે આંધળો થઈ જાય છે કોઈ અંગ્રેજી લેખકે બહુ સરસ લખ્યું છે એન એંગ્રી મેન ઓપન્સ હિઝ માઉથ એન્ડ સટ્સઅપ્સ હિઝ આઈસ ગુસ્સાવાળો વ્યક્તિ એ પોતાની આંખોને બંધ કરે છે અને એનું મોઢું ખોલે છે આંખો બંધ કરે છે એટલે આંખો તો હોય જ પણ એની અંતરદ્રષ્ટિ એની જે પોતાની સાધના એક વખત કરેલો ક્રોધ એ કરોડો જપ તપ અને વ્રતને બાળી નાખવા વાળો છે એવું નથી લખ્યું કે કોઈ બીજા કોઈ દુર્ગુને કરીને બધા વ્રત તપ જપ બળી જાય છે પરંતુ એક જ વખત કોઈ ઉપર કરેલો ક્રોધ એ પોતાના વ્રત તપ જપને તરત જ ભસ્મીભૂત કરી નાખે છે હવે એ જેને એનું ભાન ના હોય ને વાત વાતની અંદર ઘણા તો અડ્યા ના થાય બોલો થોડુંક કાંઈક એને કહેવાય જ નહીં પાછું એને પાવર એનો હોય પોતાને આપણને કોઈ કાંઈ નાખે એટલે કોઈ કાંઈ નાખે એટલે કોઈ કશું તમને નથી કહી શકતું એટલે તમે શું સમર્થ થઈ ગયા આપણને કોઈ કશું જ ના કહી શકે એટલે આપણે સમર્થ થઈ ગયા મોટા થઈ ગયા સમજણવાળા થઈ ગયા અક્ષરરૂપ થઈ ગયા અનાદિમુક્ત થઈ ગયા ના જે બહુ મોટા છે ને એને જીવ ગમે ત્યારે ગમે તે કહી દે છે અને એને પી જાય છે પી જાય છે પીવે છે પી શકે છે એ જ મહાન થઈ શકે છે ગળી શકે છે એ જ મહાન થઈ શકે છે કોઈના તાપને ઝીલી શકે છે એ જ મહાન થઈ શકે છે કોઈના તરફથી આવતા અપમાનને તિરસ્કારોને જે હસતા મોઢે પી જાય છે એ જ એક દિવસ મુક્ત થઈ શકે છે અહીં કે છે તમે બધાય આવું ફરી કરો નહીં ને એટલે હું તમને જેને કોઈ પણ બાબતનું કાંઈ માન આવે છે હું ખરેખર સત્ય કહું છું બ્રાહ્મણ કે સંતનું કોઈ અપમાન કરશે તો તેની દશા આવી જ થશે એમ સૌ જાણજો કોઈ પણ બ્રાહ્મણ કે સંતનું અપમાન કરશે એની દશા આવી જ થશે સંતરુ વિપ્ર તાહી કે અપમાન કરે કોઈ તાકી યહ જાન હું સત્ય કહે તામે સોય કોઈ પણ કરશે એની આવી જ દશા થશે આમ દુર્વાસાએ કીધું છે हर को बात को मान जिन जिन को आत कछु तुन रह भान ऐसे मान मद असुर महा ऐसे मान मद असुर महा मान मद रोग असार बड़े बड़े को मृत्यु ही करत દુર્વાસા કે સાંભળો કેવા બુદ્ધિવાળા વાતો કરે છે જેને કોઈ પણ બાબતનું માન આવે છે તેને ક્યારેય કશું ભાન રહેતું નથી કારણ કે માન અને મદ આવા મહાસુર છે માન અને મદ ઘણા અસાધ્ય રોગ છે તે મોટા મોટાના પણ મોત કરે છે તે અસાધ્ય રોગને સાપ જ તરત સાધ્ય કરે છે તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી એટલે કે તમારા માન અને મદને ટાળી શકે એવો એ તો અસાધ્ય રોગ છે એના માટેનું સાધ્ય ઔષધ એટલે મારો સાપ જો પોતાને વિશે ગુણ કેટલો મનાય છે વ્યક્તિને જ્યારે ક્રોધ થાય છે ત્યારે હા દુર્વાસા તરફ દ્રષ્ટિ ના કરતા એ મુક્ત છે પણ આખું પાત્ર આપણું આપણા ભૂતકાળમાં જતા રહો અત્યાર તો કોઈને આપણે ક્રોધ નથી કરતા આપ આપણા ભૂતકાળમાં જતા રહો આપણે કોઈ ઉપર ક્રોધ કર્યો છે આપણા સ્વાર્થ અર્થે આપણી ઇન્દ્રિયોને લાલ રડાવવા માટે આપણું ધાર્યું ના કર્યું હોય એટલે કોઈ પાસેથી સન્માનની આશાએ કરીને ઓહો આ જીવ તો એટલો તુચ્છ સ્વભાવનો છે એટલો તુચ્છ સ્વભાવનો છે અલા ભલા કોઈ તમે આવ્યા ને તમને કોઈએ જગ્યા ના આપી તો જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાઓ તમને કોઈએ જમવાનું કદાચ એક દિવસ ઘરવાળા થાક્યા છે ને હોઈ ગયા છે તો આ ધમ પછાડા કરે કે મને પીરસવા ઊભી અરે ભાઈ એને માથું દુખતું હોય પેટ દુખતું હોય રોજ તો જમાડી દે છે એક દિવસ તો તું તારી જાતે લઈને જમી લે એને પૂછ કે બીમાર છો તમે જમ્યા છો ભાઈ નહીં તો એને જમાડ કાંઈક આપણે આવું કંઈક શીખીએ એકલા ઊંધા પાવરો ચડાવી દઈએ છીએ આ જીવને પોતાના જીવની ખબર નથી લાંબો છે ટૂંકો છે ગોરો છે કાળો છે એની ખબર નથી એક મિનિટની અંદર આ સ્વપ્ન દુનિયાને છોડીને જતો રહેવાનો છે એની ખબર નથી અને વાત વાતની અંદર જ્યાં હોય ત્યાં અગ્નિના જ્વાળાઓ ફેંકે છે એ પાવર કેટલા દી રહેવાનો ભાઈ આ શરીર થનગણાટ કરતું હોય ને યુવાની હોય ને જુવાની હોય ત્યાં સુધી હાઈટ પચાસ હાઈટ વરના થઈએ પછી ઢીલા જ થઈ જવાના ઓટોમેટિક ઢીલા થઈ જવાના એક બાપા અહીં મળ્યા હતા મને મને કે હું એનું જે ગામ છે એ ગામનું નામ માર ના દેવાય મને કે હું મારા ગામમાં નીકળું ને એટલે હું શિક્ષક અને ગામમાં નીકળું એટલે ગામની અંદર કોઈ છોકરો ફરકેશું કોઈ રોડ પર દેખાય જ નહીં મેં કીધું બાપા બહુ પાવર કહેવાય તમારો આવે કેવોક છે આવે હું હાલે કે આવે હું હાલે કેમ પહેલાં પાવર રહેતો હતો ને આવે નથી હાલતો તમે તો એના એ જ છો કેમ બદલી ગયા છો તમે જીવ તો એના એ જ છો પરંતુ પાવર દેહાભિમાનનો હતો દેહાભિમાનનો હતો આત્માનું અભિમાન રાખીએ પરમાત્માનું અભિમાન રાખીએ આવા મોટા મહારાજ મને મળ્યા છે અક્ષરરૂપ થઈ જઈએ અક્ષરરૂપ થઈને વર્તે તો ક્યારેય આવું ના થાય માન અને મધ એના કારણે આવું આવું બધું થાય છે જેને માન અને મધ વ્યાપે છે અને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી કોઈ પ્રકારનું ભાન નથી રહેતું એને એમ લાગે છે કે હું જે કરું છું એ બરાબર છે બહુ સુંદર કથા આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે નાથ ભક્ત વડોદરાના હતા બહુ ગરીબ સ્થિતિના ભગત કપડાં સીવતા અને કોઈ કપડું સીવડવા આવે ને તો એની એમ કે જો તમે મને ભગવાન સ્વામિનારાયણ માટે કપડું સીવડાવશો ને તો હું તમારી પાસેથી પૈસા નહીં લઉં અને મહારાજ માટે કપડું સીવડાવે ને ઓલા જીવનું હારું કરે એ નાથ ભગતની એકવાર બહુ ગરીબ સ્થિતિ આવી બહુ ટૂંકમાં પ્રસંગ કહું છું ગરીબ સ્થિતિ આવી અને નાથ ભક્તને ઘરમાં ખાવા અનાજ નહીં નાથ ભગતે વિચાર્યું કે કાંઈક અનાજ આવે ખૂટવા આવ્યું છે થોડા દિવસો કાઢવાના છે કાંઈક તો કરવું પડશે એટલે પોતાના ઘરમાં ભેંસ હતી કે ભેંસને વેચી દઉં પણ કોને વેચવું ભગત એવું વિચાર્યું કે બાર હાવ કુસંગીને વેચવી એના કરતાં કોઈ સત્સંગીને વેચું તો દૂ દૂધ છે એ ઠાકોરજીને ધરાવે અને એ દૂધ હરિભગત જમે તો મારા જીવનું હારું થઈને ભેંસ આટલા દિવસ મેં પાલવી અને એ કોઈ ઠાકોરજીને ભરી ભગતના ઉપયોગમાં આવે તો બહુ સારું એટલે મંદિરમાં નારૂપંત નાના સયાજીરાવ ગાયકવાડ નકારભારી દીવાન નારૂપન નાનાને પૂછ્યું તમારે ભેંસની જરૂર ખરી ભગત હા છે મારે દુજાનાની જરૂર છે તો હું તમને ભેંસ તમારે ઘેર મૂકી જઈશ પછી તમારે થોડી સગવડ થાય મને પૈસા દઈ દેજો મારે થોડું અનાજની તકલીફ છે વાંધો નહીં ભગત ભેંસ મૂકી જજો નાદ ભગત પોતાની જાતે ભેંસ મૂકવા ગયા હવે નારૂપન બહુ મોટો માણસ રોજ ભગત વિચારે કે આજે પૈસા આપે આજે પૈસા આપે આજે પૈસા આપે આઠ દિવસ થયા ને પૈસા ત્યાં સુધી નારૂપનદનાએ દીધા નહીં એટલે નાથ ભગતે એક વખત મંદિરમાં જ પાંચ હરિભગત હતા પણ નાથ ભગતે આમ સહેજે પૂછ્યું ભગત જો પૈસાની વ્યવસ્થા થઈ જાય તો દઈ દો તો સારું મારે અનાજની તકલીફ છે ઘરમાં અને ઓલો જે નારૂપન નાના એના દિવાનના રૂઆબમાં હામેનો ભગત દેખાયો નહીં ક્રોધ ભબક્યો કારણ કે એને તો એમ હતું હું મોટો છું મહાન છું સયાજીરાવનો દિવાન છું ભગત છુપા છો મંદિરમાં કેટલું બધું કારભારું મારાથી થાય છે મોટો દાન કરવાવાળો છું ઓલાને કે ભિખારા તારા રૂપિયા લઈને ભાગી જવાનો છું કે અને એવા ખીજાય એવા ખીજાય નાદ ભગત તો રડી પડ્યા રહ્યો ત્યાંથી નારૂપન નાના પછી ગોપાળન સ્વામીને ખબર પડી એટલે સ્વામી કે ભગત આવે મારી હાજરીમાં માગજો એમાં સ્વામી ત્યાં હતા અને ભગતે બીજે દિવસે ત્રીજે દિવસે ફરી યાદ કર્યું કે ભગત ઓલા પૈસાનું થઈ જાય તો સારું અને ત્યાં જ પહેલાંનો પિત્તો ગયો નારૂપન નાનાનો ભિખારા કે માગ માગ કરે જોડું લઈ અને જ્યાં ભગતને મારવા જાય પગની મોજિયો ત્યાં ગોપાળન સ્વામીએ તરત હોંકારો દીધો ખબરદાર કે જો ભગતને મારે છે તો એને ગોપાળન સ્વામી બાજુ જોયું અને ક્રોધના આવેશમાં હતો માન અને મદમાં મસ્ત હતો એને દીવાનના રૂઆબમાં હતો ત્યાંથી જતો રહ્યો આ બાજુ નાથ ભગત રડવા લાગ્યા અને એક બાજુ ગોપાળન સ્વામી પણ દુઃખી થયા સ્વામી પણ વરતાલ જતા રહ્યા અને આખરે નારું પણ નાના સયાજીરાવનો દીવાન હોવા છતાં પણ ભગવાન શ્રીહરિની વડોદરામાં સવારી સારી રીતે કાઢેલી હોવા છતાં પણ અનાજ અને દાંતને વેર થઈ ગયું નારું પણ નાના એક એવા ગુનામાં પકડાયા રાજાને મારી નાખવાના ગુનામાં રાની અને ત્યાંનો એ દીવાન એ બે ભેગા હતા એ બધાય ભેગા હતા અને રસોઈ આ ત્રણે ભેગા થઈને ષડયંત્ર રચ્યું હતું એમાં પકડાયા નારૂપત નાનાને દેશવટો આપ્યો મહારાજે એની માટે પહેલેથી કહી રાખ્યું હતું કે આ ગુનામાં આવે તો આને ક્યારેય તમે દેહાંત ના દેતા એટલે એને ત્યાંથી દેશવટો આપ્યો અને દક્ષિણીઓના સદાવ્રતિની અંદર ભીખ માગીને ખાવાનો વારો આવ્યો અને એનો અંધકાર એવી રીતે આવ્યો છે આ બધું જ કરાવે છે માન અને મદ કોઈ ભગવાનના ભક્ત પ્રત્યેની તુચ્છ બુદ્ધિ કોઈ ભગવાનના સંતો ભક્તો પ્રત્યેની તુચ્છ બુદ્ધિ એ તો ખરેખર બહુ મોટું પાપ છે આપણે શું જાણી બેઠા કોણ કેટલી શક્તિવાળો કોના આત્મા બાજુ આપણે જોઈએ શા માટે કરતા હશે આપણને શું ખબર માટે ભગવાનના ભક્તોએ હંમેશા ગરીબ પકડવું શ્રીજી મહારાજને ગરીબ બહુ વાલું છે શ્રીજી મહારાજને વચનામૃત ગરડા અંત્યનું બારમું ગરીબ સત્સંગીના દાસાનું દાસ થવું કોઈ પ્રકારનું માન ના રાખવું ગડડા પ્રથમનું બોતેરમું ગરીબને દુખવે તો બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે ગડડા પ્રથમનું છપ્પનમું બાસઠમું બોતેરમું કાર્યાનીનું બીજું લોયાનું છઠ્ઠું ગઢડા મધ્યનું સત્યાવીસમું વરતાલનું અગિયારમું અંત્યનું બારમું આટલા વચનામૃતો ગરીબપનું પકડવા માટેના છે અતિશેક ગરીબપનું પકડવું મહારાજ કે કોઈ જીવને દુખવવું નહીં દુર્વાસાનો આવો સાપ દુર્વાસા આવો સાપ દઈ દીધો પછી પોતે મૌન થઈ ગયા અને શ્રી નરનારાયણે ધૈર્યશાળી ધર્મ દુર્વાસાને જોઈને દુઃખી થઈ ગયા નરનારાયણ દેવ અને ધૈર્યશાળી એવા ધર્મ એ દુર્વાસાને આવી વાતોને સાંભળીને અતિશય દુઃખી થઈ ગયા અને પછી ઉદ્ધવજી અને સમગ્ર ઋષિયો પણ ભય પામ્યા આસન ઉપરથી તત્કાળ ઉઠી ગયા અને સૌએ દુર્વાસાના ચરણોમાં મસ્તક ઝુકાવીને નમ્રતાથી પ્રણામ કર્યા ઉદ્ધવ જે ઋષિ પાયે દુર્વાસા ચરણ શિર નમાયે આસન સે ઊઠે સદ્ય વારા નમ્ર હોય કે કિને નમસ્કારા ઉદ્ધવજીને સમગ્ર ઋષિઓ અતિશય ભયને પામ્યા આસનથી તત્કાળ ઊભા થઈ ગયા અને સૌએ દુર્વાસાના ચરણોમાં મસ્તક ઝૂકાવી નમ્રતાથી પ્રણામ કર્યા એમનો આદર કરીને ઘણી પ્રકારનો વિનય કરવા છતાં દુર્વાસાએ દુર્વાસાએક રતિભાર પણ રોષ છોડ્યો નહીં પછી નિષ્પાપ ધર્મદેવ દુર્વાસાને ધર્મદેવે દુર્વાસાને કહ્યું વકર અપરાધે આપે સાપ કેમ દીધો હે ઋષિવર્ય જેનો વાંક હોય તેને દંડ આપો તો અમને કંઈ વાંધો નથી આદર દેવી નહી બહુ કી ના શીના તદપી સરતી રે કા ત્યાગ વિનય અનેકા કેટલી પ્રકારની પ્રાર્થના કરી બધા ઋષિ તોય એમનો ક્રોધ તો શાંત થતો જ નથી આ જીવની પાછી મોટી અવડાય દુર્વાસા બાજુ ના જોતા આપણું જ પાત્ર જોજો આપણે ક્રોધ કરતા હોઈએ કોક પાંચ જણ પ્રાર્થના કરવા આવે તો વધારે ઉછળે પાછો ઉપરથી એટલે મૂરખ હું કરવા તારી મૂર્ખામી કોકની આગળ બતાવે છે પાંચ જણા સમજાવવા આવે છે ભાઈ નથી વાતમાં કંઈ છોડી દે આવે આમાં છે હું ના ના પાગલ મૂરખ અભિમાની અમના ધર્મદેવ કહેશે આગળ ડિગ્રી આપશે ધર્મ બોલે મુનિશે ની સપાપા વિન અપરાધ દિયે ક્યુ સાપા ઋષિ વરજીન હોય અપરાધા દંડ દેન ન તીન કો અમારો તો કાંઈ અપરાધ નહોતો અમે તો નારાયણ ભગવાનની વાતો સાંભળવામાં મસ્ત હતા અને તમે આવી રીતે વગર અપરાધે અમને શાપ દઈ દીધો જો અપરાધ હોય ને દો તો વાંધો નહીં નિષ્પાપ કો દેત જો સાપા ધર્મદેવ બહુ હિંમતવાળા છે આવા સમયે કોકને આવો ભડકો થતો હોય અને ત્યારે મોવડી થઈને આગળ ઊભું રહેવું બહુ કઠણ ત્યાં તો બધા પાછળ જતા રહે વાહે જતા રહે વખાણ થતા હોય આપણા અને બરાબર કંઈક માલ મળવાનો હોય મોટા આહાર મળવાના હોય હે માન મોટપ મળવાની હોય તો તો પહેલો આવી જાય પણ આવી જગ્યાએ ઊભું રહેવું ત્યારે કઠણ છે ત્યારે તો પાછળ જતા રહે પણ ધર્મ દેવ ધીરજવાળા છે હિંમતવાળા છે આ દુર્વાસાનું આવું સ્વરૂપ જોયું તો એ ધર્મદેવ આગળ ગયા અને ધર્મદેવ કહે છે સાપા કુ દેત કુલગત સદ્ય આપા નિજ દોષ સુજત હે આપિમુનિ નિર્દોષ વ્યક્તિને જે સાપ આપવામાં આવે છે ને એ તો તુરંત તેમને જ સામેથી લાગે છે જેને હૃદયમાં ક્રોધ વ્યાપે એને પોતાનો નથી આંખો બંધ થઈ થઈ જાય જાય છે 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 મોઢું ખુલ્લું આવી દશા થાય પરિસ્થિતિ થઈ જાય થોડી વાર માટે ઉભારો વિચારો આમાં કેટલું આમાં નુકસાન કેટલું છે ફાયદો કેટલો છે આનાથી મારા આત્માનું શું બગડી ગયું ને શું સુધરી ગયું હા તમે માતા પિતા છો એ ક્રોધ યોગ્ય છે થોડુંક તમને કહી દઉં આગળ કીધું ને એટલે ગઢડા અંત્ય પ્રકરણનું ચોવીસ ચોત્રીસમું વચનામૃત એના શબ્દો જે શ્રીજી મહારાજના છે એ હું થોડાક વાંચું છું કે જેનાથી ખ્યાલ આવે કે કોઈ મહાપુરુષ જ્યારે ક્રોધને ગ્રહણ કરે ને આપણને દેખાય ત્યારે એમાં આપણે ના કલ્પી બેસીએ કે આ પાછું કેવું મોટા પુરુષો ક્રોધને ટાળવાની વાતો કરતા હોય અને એ પાછા ક્રોધને ગ્રહણ કરે જીવના કલ્યાણને અર્થે ત્યારે જીવ પાછો એ એપ્લાય એમની પર કરે કે આ મોટા પુરુષ તો કહેતા હતા ક્રોધ ચાંડાળ જેવો છે આરબ જેવો છે ભાવર જેવો છે ને આટલી વાતમાં તો કેટલા તપી ગયા પણ મોટાનું તપવું આપણને સંબંધની બહાર હોય ગુનાતીતાનંદ કે મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં ત્યારે કોઈ કેમ સ્વામી મોટાનો અભિપ્રાય ના જ નહીં સ્વામી કે મોટાનો અભિપ્રાય હું જીવ ધૂળ જાણે કે સ્વામીએ આમ કીધું મોટાના અભિપ્રાયની ખબર ના પડે મોટા તો યુગો યુગાંતરના પૂર્વા પરને સંબંધને વિચારીને વાતો કરતા હોય બોલતા હોય ક્રોધને ગ્રહણ કરતા હોય જે કાંઈ કરતા હોય સાના માટે કરે મોટા પુરુષોમાં જ્યારે આપણને ક્રોધના દર્શન થાય ને ત્યારે આ વાતને યાદ રાખવી અંત્યનું ચોત્રીસમું આપણી અંદર ક્રોધના દર્શન થાય ત્યારે આપણે લોયાનું પહેલું લગાડવું આરબ ભાવર કસાય મહારાજને ગમતો નથી મહારાજ કે ક્રોધ છે ચાંડાળ જેવો ક્રોધી વ્યક્તિ તો ચાંડાળ જેવો છે દીઠોય અમને ગમતો નથી આ વાતો લગાડવી પણ કોઈ મોટા પુરુષમાં દેખાય ને ત્યારે આ વચનામૃત મૃત લગાડવું જે મોટા સાધુ છે એમને ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મ્ય જાનીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા અને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છ્યો હોય તેમાં પ્રવર્ત્યા હોય અને કોઈક જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવ ઉપર ક્રોધ ઉપજી આવે છે શાને અર્થે જીવને ધર્મ મર્યાદામાં ચલાવવાને અર્થે ભગવાન ભજાવાને અર્થે કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેને ભંગ કર્યો માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય અને જીવનું સારું ન થાય માટે એવી રીતે ક્રોધ થાય તે ઠીક છે એમાં કાંઈ બાદ નહીં પણ આ કોને છૂટ આપી છે મોટા પુરુષને પાછું આપણે કોકના કલ્યાણ અર્થે મંડી ના પડવું કે હું કોકના કલ્યાણ અર્થે ક્રોધ કરું છું ભાઈ વિચાર તું મોટો પુરુષ છો ભગવાન ભગવાને તને એવી આપી દીધી સત્તા ભગવાનને ભેટી ગયો છો આપણે વિચાર લેવું કોકના કલ્યાણને અર્થે ક્રોધ ના કરવો આપણે મોમુક તો કરવો જ નહીં કોકના કલ્યાણને અર્થે નહીં ગુના ગોપાળાન સ્વામી કે કોઈને વાતો કરવી પણ એના ગુણ દોષમાં બંધાવવું નહીં બાજુ પર ઊભું રહેવું દ્રષ્ટા તરીકે રહેવું એના હિતની વાત કરી દેવી એને માનવી હોય તો માને ના માનવી હોય તો જે સ્વામી રહે પણ મોટા પુરુષો છે એ જ્યારે ગ્રહણ કરે ત્યારે આ વાતને ખાસ યાદ રાખવી નહીં તો કોઈ મોટા પુરુષનો ક્યારેક દ્રોહ થઈ જાય જો સમજતા ના આવડે ને વાતને તો એટલે મોટા પુરુષોના ક્રોધ છે ને તો જીવના કલ્યાણને અર્થે છે એમાં તો એ તો ગ્રહણ કરે છે એની અંદર છે નહીં એ તો આમ આમ કરીને તમે બે મિનિટ પછી મોટા પુરુષો ભેગા રહ્યા હો તો ખબર હોય કે ક્યારેક આમ બતાવે અને એટલો બધો બતાવે એટલો બધો બતાવે એટલો બધો બતાવે કે બાજુમાં કોઈ ફરકે જ નહીં એમ લાગે કે આ સાક્ષાત દુર્વાસા અત્યારે પોતે પ્રગટ થઈ ગયા છે પરંતુ જીવના કલ્યાણ અર્થે હોય અને પછી એની અડધી મિનિટ પછી કાંઈ ના હોય એને ગ્રહણ કરેલું કહેવાય અને જીવને જે ક્રોધ થયો હોય ને એ થતાં પહેલાં બે કલાક પહેલાં તપેલો હોય ભઠ્ઠી અને પછી થયા પછી પાછી ચાર પાંચ કલાક એ ઠરી રહે એ જીવનો ક્રોધ અને ગ્રહણ કરેલો ક્રોધ હોય ને એ આમ કર્યું આમ કપડું પહેર્યું ને ઉતાર્યું બસ આટલો ફેર હોય એ સ્થિતિવાળાથી થાય આપણાથી ના થાય ટ્રાય ના કરવો મહેનત એ ના કરવી ભગવાનને ધારવા મહેનત કરવી બીજું કાંઈ કરવું નહીં નિષ્પાપકું દેત જો સાપા સો તિનકું લગત સદ્યા આપા જે નિષ્પાપીને સાપ આપે છે એ પોતાને જ લાગે છે માનથી તત્કાળ ક્રોધ ઉપજે છે ક્રોધથી બાળકની જેમ બોલવા લાગે છે દારૂડીઓ અને ગાંડો માણસ જે જે બોલે છે તેને બુદ્ધિમાન લોકો કાંઈ ગમતા નથી એટલે દુર્વાસા ઋષિને ધર્મદેવે બે ટાઇટલ આપી દીધા એક તો બાળક બીજો કીધો દારૂડિયો ત્રીજો કીધો ગાંડો આ દારૂડિયો ગાંડાને બાળક બોલે એ કાંઈ બુદ્ધિમાન માણસો નજરમાં ના લે એટલે ધર્મદેવ કે અમે કંઈ તમારું ગણ્યું નથી તમે જે બોલ્યા એ વાંધો નથી આપ તો ઘણા બુદ્ધિમાન છો વાહ ભાઈ વાહ ધર્મદેવે રંધો લીધો છે હા દુર્વાસાને શાંત કરવા માટે કારણ કે આટલી સ્તુતિથી જે શાંત ના થાય એટલે થોડું પછી સામે દેવું પડે ધર્મદેવે ધીરજ રાખી અને ધીરે 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 દુર્વાસાને ટાઢા કરવા માટે કારણ કે આ દુર્વાસા તો કાંઈ એવા નહોતા ગંગાના આખા ધરામ નાખે ને તો ખબર નહીં પંદર દી ભઠ્ઠી ઠરી રહે તો ઠરી રહે એવા થઈ ગયા હતા એટલે ધર્મદેવ કે આમાં મારે કહેવું જ પડશે મનસે ક્રોધ હો તતકાલા ક્રોધ સે બોલત હે જીમી બાલા મદ્યપી મત જો જો બોલે સ બુદ્ધિમાન સો એકે ન તોલે તુમ સબુદ્ધિમાન હો ભારી પ્રભુ પ્રિય હો અતિ સુખકારી તુમ મુખ શ્રી હરિ બોલે આપા હરિ ઈચ્છા દીને તુમ સાપા હે દુર્વાસા મુનિ તમે તો ઘણા બુદ્ધિવાળા છો તમે તો આવું બોલો નહીં ભગવાનને અતિ વાલા છો અને સૌને સુખકારી છો પાછા આવા ટાઈમે આવું કેવું ગજબનું કહેવાય સ્વયં શ્રીહરી આપના મુખે બોલ્યા છે અર્થાત ઈચ્છાથી જ આપે સાપ દીધો છે વાહ વાહ ધર્મદેવ વાહ વાહ તમારી જય હો આવા સમય આવી સમજણને કેળવવી ભાઈ ભગવાન અંદર જોયા જો કેટલું બધું આ શીખવાડે છે એક તો એ મોટા પુરુષમાં દેખાય ત્યારે હંમેશા એટલી વાત યાદ રાખવી કે આ બહુ મોટા છે આને તો આ જગતમાં ક્યાંય પ્રીતિ નથી પણ જીવ માત્રને ભગવાનમાં જોડવા માટે ક્રોધને દયાએ કરીને ગ્રહણ કર્યો છે દયા છે મોટા પુરુષની એ ક્રોધ આપણા ઉપર કરવો એની દયા છે બીજું જ્યારે એ ક્રોધ આપણને સાધકના જીવનમાં દેખાય આપણા જીવનમાં થાવો ના જોઈએ આપણે સાધક છીએ એની તકેદારી રાખવાની પરંતુ કોઈ સાધકના જીવનમાં દેખાય ભગવાનના ભક્તના જીવનમાં દેખાય આપણા કુટુંબ પરિવારોમાં દેખાય ત્યારે માની લો ત્યાં આગળ ભગવાનનું બીબું ફીટ કરો નહીં તો એ ઓલાનો ક્રોધ જોઈને આપણને ક્રોધ થાય એક તો આપણી અંદર એ ભટ્ટી હોય આવે ઓલાની તપી એટલે એની જોઈને આપણી તપે પરંતુ એમાં ભગવાનનો ભાવ શું દેવે આપણને શીખવાડે છે ભગવાનનો ભાવ કરો મહારાજ જ બોલાવતા હશે ને જીભ ઉપરથી મહારાજ બોલવા જ ના દેતો ઋષિને ઘણું હોય કે આમ બોલી જવું આમ કર દઉં પણ મહારાજને બોલવા જ ના દેવા હોય તો થાય થાય માટે કરતૃત્વ મહારાજનું જ્યારે સ્વીકારીએ ને ત્યારે કોઈ જીવ પ્રાણી માત્ર પ્રત્યે પણ તુચ્છ બુદ્ધિ ન થાય મહારાજે કરાવ્યું હશે મહારાજને કંઈક કરાવવું હશે મહારાજને મને કંઈક હરખો કરવો હશે વગર વાંકે ભલેન ખીજાઈ ગયા વગર વાંકે ભલેન બોલી ગયા વાંધો નહીં બાલમુકુંદાસ સ્વામીને કોક ગાળ દઈ ગયું કાનમાં ગુણાદન સ્વામીના શિષ્ય બાલ મુકુદાસ સ્વામીએ ઓલાને કીધું ઓહો તમારા જેવા મહાપુરુષ એના મોઢે કોઈ દી આવા શબ્દ ના હોય પણ આજે તો આવા શબ્દો પણ પાવન થઈ ગયા તમારા જેવાના મોઢેથી પ્રગટ થયા બોલો આમ કહી દીધું પણ આવો ગુણ લીધો મોટાની ગતિ હાવ આવી હોય છે નિરાલી હોય છે આપ તો બુદ્ધિમાન છો તમે જે બોલ્યા છો શ્રીહરિની ઈચ્છાથી જ બોલ્યા છો અમે તત્પર થઈને ભગવાન નારાયણના મુખથી મહત્વપૂર્ણ વાત સાંભળતા હતા સૌની મનોવૃત્તિ હરુમાં હરિમાં પરોવાયેલી હતી આપ આવ્યા કોઈએ દેખ્યું નહીં હે મુનિ આપ એવા જ સમયમાં આવ્યા કોઈએ દેખ્યા નહીં અને તેથી જ કોઈએ આપને આવકાર આપ્યો નથી તો અમારા એ અપરાધને આપ અત્યારે ક્ષમા આપો આપ મહાન છો પોતાની મહત્તાને ધારણ કરો તમે મોટાઈ છોડી દીધી જ પોતાની ઉપાડો પડતી મૂકી છે ને ઉપાડી લો પાછી અમારે તો તમારું અપમાન કરવું એવું અમારે હોય તમને જોઈએ ને અમે ઊભા ના થઈએ તરત ઊભા થઈ જઈએ પણ અમને ખબર નહોતી અમે નારાયણની વાત સાંભળવા મસ્ત હતા અરે દયા કરો ઋષિ મુનિ અમારી પર દયા કરો તમે તો ક્ષમાના નિધિ કહેવાઓ આગળ દુર્વાસાએ કીધું મારી પાસે એક સમાન શાંતિ છે જ નહીં તો એ ધર્મદેવ કહે છે તમે તો ક્ષમાવાળા છો તમે તો બ્રાહ્મણ છો હે ઋષિ વર્ય બ્રાહ્મણનું હૃદય તો માખન જેવું કોમળ કહેવાય છે આપ દયાળુ છો માટે હવે દયા કરો આપણા સાપનું નિવારણ આપ જ કરો તમારા સાપનું નિવારણ તમે જ કરો આવી વાત જ્યારે સાંભળી ત્યારે ધર્મ શુદ્ધ અને અપાર નિષ્પાપ હતા એમને પ્રેમથી આવી પ્રાર્થના કરી ત્યાર પછી દુર્વાશા બોલ્યા મારો ક્રોધ ક્ષણમાં ઉતરી જાય એવો નથી લો હજુ તો પાવર ઉતરતો જ નથી મારો ક્રોધ ક્ષણમાં જાય એવો નથી હે ધર્મ હું સાપ આપીને એનું નિવારણ કરું એવું મારું હૃદય નથી છતાં તમે ભક્તિમાન છો અને ચોક્કસ અત્યંત નમ્રતાય યુક્ત છો તમને દયાળુ દેખ્યા તે હવે મને થોડી દયા આવીશ થોડોક પાવર ઉતર્યો સમજ્યા ને થોડી ભઠ્ઠી તાઢી થઈ માટે હવે જે હું કહું છું એ તમે તથા બીજા બધા મુનિઓ સાંભળો તમે મારું વચન મનમાં ધારો પૂર્વ દેશમાં જાઓ ચિંતા ના કરો ત્યાં ઊંચ બ્રાહ્મણ કુળમાં મનુષ્યનો અવતાર ધારણ કરો સાપ તો પાછો નહીં જ લઉં પણ મારી વાત સાંભળી લો આટલું કરો ધર્મ અને મૂર્તિ તમે બંને દંપત્તિ થશો અને આ બદ્રીનાથ આ બદ્રીપતિ નારાયણ છે ને એ તમારા પુત્ર થશે આટલું સાપ ભેગા આશીર્વાદ ભેળવી દીધો સમજ્યા ને સાપની ભેગા આટલો આશીર્વાદ દઈ દીધો આ ખરેખર બોલાવે છે કોણ અક્ષર ધામાધિપતિ ભગવાન શ્રીહરિ આખી ઘટના નારાયણ ભગવાનને સંધ્યાવંદન વખતે અક્ષર ધામાધિપતિએ કીધી છે જે ઘટના આપણે ગઈકાલ સાંભળી તમામ કથાઓમાં એ વસ્તુને યાદ રાખજો તે નારાયણ મુનિ મારા સાપથી તમને મુક્ત કરશે તમને સુખી કરશે આમાં કોઈ સંશય નથી મારા વચન નિશ્ચિત છે તે પછી તમે ધર્મને મૂર્તિ બંને દિવ્યગતિને પામશો વળી સર્વે ઋષિઓને ઉદ્ધવ ફરીને દિવ્યગતિને પામશે શ્રીહરીની ઈચ્છાથી તમે જ્યાં જ્યાં દેહ ધારશો ત્યાં ત્યાં કરુણા રસ લાવી શ્રીહરી આવી તમને મળશે અક્ષર પતિ કે સખા હોય હો તીન મેં નહીં હિ મેરે સાપ સે તરત તરો નિ દિવ્યુષિ દુર્વાસા એક એ વહી જો આગળ કીધું કે તમે નારાયણ આ બદ્રી નારાયણ તમારે ત્યાં પ્રગટ થશે અને અહીં એમ કે છે તમે અક્ષર પુરુષોત્તમ નારાયણના સખા થશો જોયું ભેળસેળ છે કે નહીં આ ભેળસેળમાંથી બહાર નીકળવું ને એ ગુરુજી જેવા મોટા પુરુષની કૃપા એની દ્રષ્ટિથી જો કરીએ એના હૃદયની અંદર રહીને એના રદગત અભિપ્રાય કેવા છે એને એની કૃપાથી દયાથી થોડા ઘણા આપણી લાયકાત પ્રમાણે મેળવેલા હોય તો આપણને ખ્યાલ આવે દુર્વાસા મુનિજ આગળ કહે છે કે આ બદ્રીપતિ આવશે અને પછી પાછા એમ કહે છે તમે અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણના સખા થશો કોણ બોલાવે છે આ જીભ ઉપરથી મહારાજ બોલાવે છે ક્યાંક ક્યાંક પ્રગટ થઈ જાય મહારાજ કે પોતાનું સામર્થ્ય છુપાવવા મથે પણ પ્રગટ થઈ જાય આ દારાનંદ સ્વામીએ પ્રગટ કરી દીધું મુક્તાનંદ સ્વામીએ પ્રગટ કરી દીધું એમાં કોઈ સંશય નથી પછી તુરંત મારા સાપથી મુક્ત થશો તક્ષણ તત્ક્ષણ દિવ્ય ગતિને પામીને શ્રીહરિના અક્ષરધામને પામશો મારું આ વચન ચોક્કસ છે આટલું કહીને દુર્વાસા ઋષિ કૈલાસ તરફ એકલા જ ચાલ્યા ગયા બધા ઋષિવર્યોએ જાણ્યું આ સાપ શ્રીહરિની ઈચ્છાથી થયો છે એટલે તેને હિતકારી માણીને મસ્તકે ચડાવ્યો પ્રસાદ જાણ્યો અને માથે ચડાવ્યો કાં તો ભગવાનની ઈચ્છા વિના થાય જ નહીં કેટલું ભગવાનનું કરતૃત્વ સ્વીકારે છે આપણા જીવનમાં જો આવું આવી જાય તો સદાય સુખી રહીએ કોઈથી દુઃખી થઈએ નહીં કશો સંશય રહ્યો નહીં બધા મુનિવરીઓ શ્રીહરિની ઈચ્છાને પૂર્ણ કરવા માટે મનમાં રાજી થયા તેમાં સૌ પહેલાં ઉદ્ધવે શ્રીહરિના ચરણને મસ્તક મૂકીને તે વચન સ્વીકારી લીધું ઉદ્ધવજીએ સાપને સૌ પ્રથમ સ્વીકાર્યો નારાયણ ભગવાનના ચરણના વંદન કર્યા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ શ્રી હરિચરિત્રન સાગરના પ્રથમ પૂરમાં દુર્વાસાનો ક્રોધ શાપ અને અનુગ્રહ થયો એ નામે દસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદંકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ